મિત્રો આપણા કેટલાક શારીરિક લક્ષણો આદતો વગેરે આપણા માતા પિતા કે પરિવારના અન્ય સભ્યો જેવી હોય છે જેવા કે શરીરના બાહ્ય રંગોનો આકાર ચહેરો રંગ વાળનો રંગ વાળની લંબાઈ અને તેની મુલાયમતા બેસવા ઉઠવાની રીત છીંક ખાવાની રીત ચાલવાની રીત વગેરે આપણી આંખોનો રંગ ગાલમાં પડતા ખંજન શરીરની ઊંચાઈ પહોળું કે તીક્ષ્ણ નાક અવાજ વગેરે લક્ષણો માતા કે પિતા તરફથી મળતા હોય છે જે આપણા માતા પિતા કે અન્ય સગા સંબંધી જેવા જ હોય છે આમ બાળકને જન્મ સમયે માતા પિતા તરફથી જે લક્ષણો મળે છે તેને વારસાગત લક્ષણો કે આનુવંશિક લક્ષણો કહે છે તમારા શરીરના કયા લક્ષણો કોના જેવા છે તે જાતે તમારા માતા પિતાની મદદથી જાણો આપણે જાણીએ છીએ કે કુટુંબમાં બધા સભ્યો જુદા જુદા સંબંધથી એકબીજા સાથે જોડાયેલા હોય છે જેમ કે માતા પુત્ર પિતા પુત્રી દાદા પૌત્રી દાદી પૌત્રી માસી ભાણેજ કાકા ભત્રીજો ભાઈ બહેન નણંદ ભાભી વગેરે તમે તમારા માતા પિતાની મદદ લઈ તમારા જુદા જુદા સંબંધીઓ સાથે તમારો કયો સંબંધ છે તે સમજો આવા સંબંધોમાં ઘણી વખત બે વ્યક્તિઓ વચ્ચે ઉંમરનો તફાવત ચાલીસ વર્ષથી પણ વધુ હોય છે જેમ કે દાદા અને પૌત્રી ક્યારેક ઉંમરનો તફાવત વીસ વર્ષની આસપાસનો હોય છે દાખલા તરીકે કાકા ભત્રીજા માસી ભાણેજ વગેરે ઘણી વખત ઉંમરનો આ તફાવત ત્રણ થી ચાર વર્ષની આસપાસનો હોય છે દાખલા તરીકે ભાઈ બહેન મીના અને મમતા જોડિયા બહેનો છે બંનેના ચહેરા સરખા હોવાને કારણે તેમના સગા પણ તેમને જોઈને ગુંચવાઈ જતા હોય છે આવા બાળકો ઘણી વખત પોતે તોફાન કરે અને નામ પોતાના જોડિયા ભાઈ કે બહેનનું લેતા હોય છે જો કે સમયની સાથે આવા જોડિયા ભાઈ કે બહેનને ઓળખવું સરળ બનતું હોય છે આ ઉપરાંત તેમની ટેવો પરથી પણ તેઓને અલગ તારવી શકાય છે જેમ કે મીનાને તેના કાકા કાકીએ દત્તક લીધી છે તે પૂના રહે છે તેના કાકીના ઘરે બધા સંગીતના ખૂબ જ શોખીન છે તેમના ઘરમાં સવારની શરૂઆત સંગીત સાથે થતી મીના તમિલ અને મરાઠી બંને ભાષા જાણતી હતી કારણ કે ઘરે બધા તમિલ બોલતા અને શાળામાં મોટા ભાગના બાળકો મરાઠી બોલતા જ્યારે મમતા તેના પિતા સાથે ચેન્નાઈમાં રહે છે તેના પિતા કરાટે કોચ છે મમતા ત્રણ વર્ષની હતી ત્યારથી તેણે બીજા બાળકો સાથે કરાટે શીખવાનું ચાલુ કરી દીધું હતું રજાના દિવસે સવારમાં બંને પિતા અને પુત્રી કરાટેની પ્રેક્ટિસ કરતા મીના અને મમતા એક જેવા દેખાય છે પરંતુ તેઓ સંગીત અને રમતની બાબતમાં એકદમ અલગ છે અને અમુક વસ્તુઓ જેવી કે ભાષા સંગીત વાંચન ગુંથણ કે રમત વગેરે આપણી આસપાસની પરિસ્થિતિઓમાંથી મળે છે જેમ કે મીના સંગીત જાણતી હતી અને તમિલ તથા મરાઠી એમ બે ભાષા બોલતી હતી જ્યારે મમતા કરાટે આપણી આસપાસની પરિસ્થિતિઓને લીધે આપણામાં અમુક ટેવો કે લક્ષણો જોવા મળે છે ઘણી વખત કોઈ વ્યક્તિ આપણને નવાઈ પમાડે તેવી ક્રિયાઓ કરી શકતી હોય છે જેમ કે દાંતને સ્પર્શ કર્યા વગર જીભને મોમાં વાળવી બાજુઓ તરફથી જીભ ઊંચી કરીને વાળવી અંગૂઠાને કાંડા સાથે અડાડવું અડક્યા વગર હલાવવા વગેરે આ લક્ષણો કે ક્રિયાઓ પરિવારના કોઈ સભ્યમાં હોય તો તે બાળકમાં આવે છે જેમ માતા પિતા તરફથી બાળકને ચોક્કસ લક્ષણો મળે છે તે જ રીતે ક્યારેક માતા પિતા તરફથી બાળકને જે તે રોગ પણ વારસામાં મળે છે દાખલા તરીકે ડાયાબિટીસ જો કે જરૂરી નથી કે જેના માતા કે પિતાને ડાયાબિટીસ ડાયાબિટીસ હોય હોય તેના બાળકને પણ જ વળી દરેક રોગ વારસામાં આવતો નથી જેમ કે પોલિયો પોલિયો આનુવંશિક રોગ નથી તે વાયરસથી થાય છે તે જ રીતે રક્તપિત્ત પણ બેક્ટેરિયાથી થતો રોગ છે આનુવંશિક રોગ નથી એટલે કે કોઈ માતા કે પિતાને પોલિયો હોય તો તેના બાળકને પોલિયો થાય જ એવું શક્ય નથી રોગો જેવા ચર્મરોગ હોમોફોલિયા ડાયાબિટીસ થેલેસેમિયા વાઈ અલ્પબુદ્ધિ મંદબુદ્ધિ બહેરાપણું બોબડાપણું વગેરે જેવા રોગ આનુવંશિક છે જે પરિવારના સભ્યો દ્વારા બાળકને વારસામાં મળે છે ઈસવીસન અઢારસો બાવીસમાં ઓસ્ટ્રિયાના ગરીબ ખેડૂત પરિવારમાં ગ્રેગર મેન્ડેલનો જન્મ થયો હતો તેમને અભ્યાસનો ખૂબ જ શોખ હતો પણ પરીક્ષાની વાત આવતા જ ગભરાઈ જતા અભ્યાસ કરવાના નાણાં નહોતા તેથી તેમણે એક મઠમાં સાધુ બનવાનો વિચાર કર્યો અને મઠમાં રહ્યા તેમણે સાત વર્ષ સુધી સાધુના મઠના બગીચામાં વટાણાના લગભગ અઠ્યાવીસ હજાર છોડ પર પ્રયોગો કર્યા તેમણે સખત મહેનત કરી ઘણા અવલોકનો ભેગા કર્યા અને નવી શોધ કરી તેમણે શોધી કાઢ્યું કે વટાણાના છોડમાં કેટલાક લક્ષણો એવા છે કે જે જોડીમાં હોય છે જેમ કે જે છોડના બીજ ખરબચડા કે લીસા હોય કોઈ પીળા કે લીલા હોય કોઈ છોડ ઊંચો કે નીચો હોય વગેરે તેમણે પ્રયોગો કરીને પોતાના તારણો જણાવ્યા જેમ કે બીજ ખરબચડા કે લીસા હોય તે છોડની આવનારી પેઢીના છોડના બીજ પણ ખરબચડા કે લીસા હશે કોઈ બીજ થોડા ખરબચડા કે થોડા લીસા એવા મિશ્રિત નહીં હોય આ જ પ્રમાણે છોડના બીજ લીલા કે પીળા હોય તે છોડની આવનારી પેઢીના બીજ પણ લીલા કે પીળા જ આવે બીજની નવી પેઢીમાં લીલા કે પીળા રંગનું મિશ્રણ નહીં હોય મેન્ડેલે દર્શાવ્યું કે આવનારી પેઢીના વટાણાના વટાણાના છોડમાં પીળા બીજવાળા છોડ છોડ વધુ હશે આવનારી પેઢીના લીસા બીજ ધરાવતા હશે આપણી આસપાસ કેટલાક લોકો એવા જોવા મળે છે જે ઊંચા અવાજે વાતો કરતા હોય છે આવા લોકોમાં કેટલાકને ટેવ હોય છે જ્યારે કેટલાક પોતાને ઓછું સંભળાતું હોવાથી બીજાને પણ એમ હશે તેમ સમજી મોટેથી બોલતા હોય છે આપણે આપણા વડીલો સામે ધીમા અવાજે વાત કરીએ છીએ કારણ કે આપણે તેમને માન આપીએ છીએ પણ જ્યારે આ વડીલોને કાનમાં બહેરાશ હોય ત્યારે આપણે મોટા અવાજે તેમની સાથે બોલીએ છીએ જેથી તેમને સ્પષ્ટ સંભળાય આથી જ કેટલાક લોકો કાનમાં સાંભળવાનું યંત્ર પહેરે છે જેમની આંખો નબળી થઈ ગઈ હોય તેઓ મદદ માટે લાકડી કે ચશ્માનો ઉપયોગ કરે છે બહેરાપણું આંખોની જોવાની શક્તિ નબળી હોવી જેવી બીમારી જન્મથી પણ હોઈ શકે છે કે પરિસ્થિતિજન્ય કે ઉંમરને કારણે પણ હોય છે આમ થોડા લક્ષણો કે ટેવો આપણને પરિવાર તરફથી મળે છે થોડી વસ્તુઓ અને આવડત આપણે આસપાસની પરિસ્થિતિઓમાંથી શીખીએ છીએ સમય સાથે આપણી આવડત કોઈ બીમારી અથવા વધતી ઉંમરને કારણે પણ બદલાય છે ભારતમાંથી પોલિયો દૂર થાય તે માટે સરકાર દ્વારા વર્ષમાં બે વખત પલ્સ પોલિયો અભિયાન ચલાવવામાં આવે છે આ અંતર્ગત પાંચ વર્ષ સુધીના દરેક બાળકને પોલિયોની દવાના બે ટીપા પીવડાવવામાં આવે છે જેથી ભવિષ્યમાં તે બાળકને પોલિયો ન થાય